नमस्कार, आजना वीडियो में आप चर्चा करीशू धोरण 6 गणित में प्रकरण नंबर 14 प्रायोगिक भूमिति स्वाध्याय 14.5 में रचना नंबर 5 और 6। હવે પહેલાં અહીંયા આપણે કીધું છે રચના નંબર 5માં કે 6.1 સેમી લંબાઈનો PQ જેનો વ્યાસ છે એવું આપણે વર્તુળ દોરવાનું છે કે પહેલાં તો આપણે 6.1 સેમી લંબાઈનો PQ દોરવાનું છે અને એના આધારે આપણે વર્તુળ દોરવાનું છે પણ આપણે વર્તુળ દોરીએ ત્યારે હંમેશા ત્રિજ્યાની જરૂર પડે ત્રિજ્યા સેનામાંથી શોધશું તો કે વ્યાસની અડધી ત્રિજ્યા થાય પણ 6.1નું આપણે અડધું કઈ રીતે કરવું તો એના માટે આપણે પહેલાં 6.1ની એક રેખાખંડ દોરી દઈએ PQ नाम आपी दईए पी क्यू पर हवे आनु अर्धू आपणे खबर नथी पड़ती तो अर्धू करवा माटे आपणे दोरवो पड़शे पी क्यू नो लंब द्विभाजक तो एना माटे आपणे पी थी क्यू नु अर्धाथी वधारे माप लेवू पड़शे पी ने केन्द्र लई उपरनी बाजू एक चाप नीचेनी बाजू एक चाप एवी ज रीते क्यू ने केन्द्र लई उपरनी बाजू एक चाप नीचेनी बाजू एक चाप अने एनी दोरी दईशुं आपणे लाइन હવે આ વચ્ચેનું જે માપ મળ્યું એ નામ આપી દઈએ એમ અને આપણે ખબર છે કે આ આખો વ્યાસ છે તો અડધું એ શું હશે એની ત્રિજ્યા હશે તો ત્રિજ્યાને આધારે આપણે એનું વર્તુળ દોરશું તો P થી M સુધીનું માપ લઈએ અથવા M થી Q સુધીનું માપ લઈએ બંને કેવું હશે સરખું હશે એવી જ રીતે M ને કેન્દ્ર લેશું અને રાઉન્ડ દોરી દેશું તો આ થઈ ગયું આપણું 6.1 સેમી વ્યાસ વાળું વર્તુળ હવે જોઈએ આપણે એના રચનાના મુદ્દા તો આજના રચનાના મુદ્દા કે પહેલા 6.1 સેમી લંબાઈનો પી ક્યુ દોર્યો પી ક્યુ નો આપણે પછી લંબ દ્વિભાજક દોર્યો જે બિંદુ એમ માં છેદે છે ત્રીજો મુદ્દો કે પીએમ અથવા એમ ક્યુ જેટલી આપણે ત્રિજ્યા લઈ એમને કેન્દ્ર લઈ અને એક વર્તુળ દોરો જેથી તૈયાર છે આપણો 6.1 સેમી વ્યાસવાળો વર્તુળ તો આ થયા આપણા રચનાના મુદ્દા એવી રીતે જોઈએ આપણે રચના નંબર 6 શું છે રચના નંબર 6 માં તો કે કેન્દ્ર સી અને ત્રિજ્યા 3.4 સેમીવાળું વર્તુળ દોરો તો ચાલો પહેલાં આપણે લઈ લઈએ કોઈ બિંદુ સી અને શું કીધું છે 3.4 સેમીનું વર્તુળ દોરવાનું છે તો આપણે ફૂટપટ્ટીની મદદથી 3.4 સેમીનું માપ લઈએ તો આ થઈ ગયું 3.4 સેમીનું માપ એના આધારે દોરી દઈએ વર્તુળ ચલો વર્તુળનું કામ પૂરું પછી આગળ શું કીધું છે તેની કોઈ પણ જીવા એ બી દોરો જીવા એટલે શું તો કે એવી લાઈન કે જે મધ્ય બિંદુમાંથી પસાર થતી ન હોય તો આપણે ગમે એ જગ્યાએ જીવા એ બી લઈ લઈએ આ થયો એ અને આ બી એ બીનો લંબ દ્વિભાજક રચો આ એ બી જે દોર્યો એનો લંબ દ્વિભાજક રચવાનો છે લંબ દ્વિભાજક રચવા માટે આપણે એ બીના અડધા કરતાં વધારે માપ લેવો પડશે તો શું કરવું પડશે પછી એની એને કેન્દ્ર લઈ એ બીના ઉપરની બાજુ ચાપ અને નીચેની બાજુ ચાપ એ જ રીતે બીને કેન્દ્ર લઈ ઉપરની બાજુ ચાપ અને નીચેની બાજુ ચાપ હવે શું કરશું તો કે એની દોરી દઈશું આપણે લાઈન એટલે આપણો લંબ દ્વિભાજક થશે અહીં પૂરો આને નામ આપીએ એક્સ અને આને નામ આપીએ વાય હવે શું કીધું છે એની આગળ કે લંબ દ્વિભાજક રચીને ચકાસો કે સીમાંથી પસાર થાય છે કે નહીં આ લાઈન જે છે સીમાંથી પસાર થાય છે કે નહીં તો કે હા સીમાંથી પસાર થાય છે તો અહીં આપણી રચના પૂરી જેમ દાખલામાં કીધું છે મતલબ કે રચનાનું મુદ્દામાં કીધું છે એનું એ આપણે અહીં કરેલું છે હવે લખીએ આપણે એના રચનાના મુદ્દા શું હશે રચનાના મુદ્દામાં તો કે કાગળ પર સી બિંદુ નક્કી કરો કાગળ પર સી બિંદુ નક્કી કરો પછી શું કર્યું છે સી ને કેન્દ્ર લઈ 3.4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું સી ને કેન્દ્ર લઈ 3.4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું એના પછી શું કર્યું છે તો કે આ વર્તુળમાં એક જીવા લીધી એવી વર્તુળ પર જીવા એ બી લીધી પછી શું કર્યું છે તો કે જીવા એ બીનો લંબ દ્વિભાજક જીવા એ બીનો લંબ દ્વિભાજક
एक्स वाय रचो। पची शू करू एना जरूर पड़े तो एने लंबाओ अने एमां जोवानुं छे आपणे चकासियुं के एक्स वाय ए बिंदु सी माथी पसार थाय छे के नहीं। तो आ थई आपणी रचना नंबर 5। एवी रीते प्रश्न नंबर जे 7 छे કે એ બી ને વ્યાસ લઈને પ્રશ્ન નંબર 6 ફરીથી કરો કે જેમ આ વર્તુળને આપણે દોર્યું સી કેન્દ્ર લીધું બધું એમને એમ કરું છે પણ જ્યાં આપણે અહીંયા જીવા એ બી લીધી છે એવી રીતે તમારે વ્યાસ એ બી લેવાનો છે। વ્યાસ એ બી લઈ અને તમારે એ રચના પૂરી કરવાની છે। સેમ આનો આ દાખલો છે, ખાલી અહીંયા જીવાની જગ્યાએ શું છે વ્યાસ, કે વ્યાસ એ બી દોરો અને એ બીનો લંબ દ્વિભાજક રચો। વ્યાસ એટલે શું, તો કે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, કોઈ પણ રેખા તમે દોરો, રેખાખંડ કે તમે કોઈ પણ રેખાખંડ દોરો એ મધ્યબિંદુમાંથી પસાર થવો જોઈએ। સમજી લો કે મેં અહીંયા એક રેખાખંડ દોર્યો જે મધ્યબિંદુમાંથી પસાર થાય છે, અહીંયા એ લીધો અહીંયા બી લીધો, પછી શું કર્યું તો કે અડધાથી વધારે માપ લઈ, એની ઉપરની બાજુ ચાપ નીચેની બાજુ ચાપ, બીને કેન્દ્ર લઈ ઉપરની બાજુ ચાપ નીચેની બાજુ ચાપ અને એનો લંબ દ્વિભાજક દોરી દો અને રચનાના મુદ્દા પણ આના આ, ખાલી જ્યાં જીવા છે એની જગ્યાએ થઈ જશે વ્યાસ। એટલે રચના નંબર 7 તમારે જાતે પૂર્ણ કરવાની રહેશે। હવે રચના નંબર 8 અને 9 બાકી રહી, આપણે બીજા વિડીયોની અંદર ચર્ચા કરીશું। ત્યાં સુધી જય હિન્દ।